નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે, તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે પોતાના ગુરુ જાતે જ બનો. આપણે પોતાના પગ પર ઉભા રહેવું જોઈએ, જાત અનુભવ પર જ આપણે વધારે આધાર રાખવો જોઈએ. આમ કહેવા પાછળનું મારું તાત્પર્ય એ નથી કે ગુરુનું મહત્વ જ નથી કે ગુરુની આવશ્યકતા જ નથી. ગુરુની આવશ્યકતા, ઉપયોગીતા તથા પૂજનીયતા તો સર્વમાન્ય છે. દત્તાત્રેય તો કુતરા, બિલાડી વગેરે પાસેથી પણ શિક્ષણ ગ્રહણ કર્યું હતું અને આ દ્રષ્ટાંત જ એ વાતનું સમર્થક છે કે મનુષ્ય એ વિવેકવાન અને ગ્રહણશીલ પ્રકૃતિવાળા બનવું જોઈએ. તેને જ્યાંથી જે સારું મળે તેને નિસંકોચ ગ્રહણ કરવું જોઈએ. એનો અર્થ એ જ છે કે આપણે પોતાના ગુરુ જાતે જ બનવું જોઈએ. ભગવાને આપણે બુદ્ધિ શા માટે આપી છે? એટલા માટે આપી છે કે આપણે તેનો ઉપયોગ કરીએ. આ ભગવાનની ઈચ્છા છે. એની ઈચ્છાને સમજવી, તે પ્રમાણે ન કરવું એ તો ઈશ્વરની વિમુખ થવા બરાબર છે. આથી પોતાની અંદર જોવાની પ્રવૃત્તિ, ગ્રહણ કરવાની પ્રકૃતિ, પોતાને તથા પોતાની ચારે તરફ ફેલાયેલી વાતાવરણને સમજવાની અને તેમાંથી લાભ ઉઠાવવાની ક્ષમતા, આત્મનિર્ભરતા, અનુભવોને વહેંચવા અને તેમને પોતાના જીવનની પ્રગતિ માટે હથિયારના રૂપમાં વાપરવાની સમજદારી દરેક મનુષ્ય માટે જરૂરી છે, અનિવાર્ય છે. સંસારને ઠોકરો પણ ખરાબ નથી હોતી, પણ એ સજા કરી દે એવી હોવી જોઈએ. જાત અનુભવ, આત્મશિક્ષણ મનુષ્યની મુશ્કેલીઓ અને વિરોધીઓનો વચ્ચે શાંત અને સંતુલિત રહેવાનો યોગ્યતા પ્રાપે છે. આથી પોતાના ગુરુ જાતે જ બનો. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1960, પેજ નંબર 29-30. જય ગુરુદેવ, જય ગુરુદેવ.